નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. હવે આજે આપણે હાલના વરસાદની અને એક આપણે ભૂકંપ વિશે વાત થઈ હતી પાછળના વિડીયોમાં, જેમાં મેં આપને જણાવ્યું હતું કે હું નેક્સ્ટ વિડીયોમાં આપને ભૂકંપ વિશે થોડીક માહિતી આપી. તો આપણે આજે ભૂકંપ વિશે પણ જાણવાનું છે. હાલમાં 23, 24 અને 25 જુલાઈના વરસાદની સ્થિતિ વિશે પણ આપણે જાણવાનું છે. પણ તે પહેલાં સૌપ્રથમ આપણે એક વાત એ કરવાની છે કે ઘણા બધા લોકોએ મને કોમેન્ટની અંદર હાલમાં જે કંઈ મગફળી વિશેના પ્રોબ્લેમ હતા એના વિશે જાણવા માટે કહ્યું હતું. તો અહીંયા તેના મગફળી વિશેની થોડી માહિતી આપી દઉં, જેમાં ઘણા બધા લોકોની એવી ડિમાન્ડ હતી કે પરેશભાઈ, પેસ્ટિસાઇડનો ઉપયોગ ના કરવો પડે અને અમને કોઈ ઓર્ગેનિક ઉપાય મળે, જેથી કરીને અમારા જે કંઈ મગફળીનો પાક છે એની અંદર અમે મુંડા, જે વ્હાઈટ ગ્રબ કહેવાય છે, તેના માટેનો એક સચોટ નિયંત્રણ મળી જાય. તો એના માટે હું હાલમાં જ અમદાવાદ એક કંપનીની મુલાકાત લઈને આવ્યો છું, સિક્કો ઇન્ડસ્ટ્રી લિમિટેડ, અને તેની 100% એક ઓર્ગેનિક પ્રોડક્ટ છે જેનું નામ છે મુંડામાર. તો પહેલાં આપ મુંડામાર અને સિક્કો કંપની વિશે થોડું જાણી લ્યો, કેમ કે સિક્કો કંપની છે તે ISO સર્ટિફાઇડ કંપની છે અને બહુ ઘણા બધા લગભગ 13-14 એવોર્ડ પણ પ્રાપ્ત કરી ચૂકી છે, જેને કૃષિ રત્ન એવોર્ડ પણ મળેલો છે. આવી એક સારી કંપની જે મુંડા માટેની એક સારી મુંડામાર નામની પ્રોડક્ટ બનાવી રહી છે. તો આપ પહેલા આ મુંડામાર પ્રોડક્ટ વિશે થોડું જોઈ લ્યો. આપ લોકો કો ખેત મે નહીં જાના હૈ ક્યા? રૂપચંદ જી, હમ સબકો અબ ખેતી કરની હી નહીં હૈ. હમ લોગ યે સફેદ લટકે રોગ સે પરેશાન હો ગયે હૈ. મેં આપ લોગો કો સલાહ દેતા હું કી સિક્કો કા મુંડામાર ઇસ્તેમાલ કરે ઓર સફેદ લટ હુમની સે છુટકારા પાએ. जी हाँ, सिक्को का मुंडा मार आपकी हर फसल को सफेद लट हुमनी से बचाएं. मुंडा मार खाद के साथ कभी भी इस्तेमाल कर सकते हैं, आप भी इस्तेमाल करें. तो मित्रों, अगर आप जो वर्षा की बात करिए तो वर्षा के अंदर तो लगभग मैं तुमने 9 अप्रैल ने जाहिरत करी दी थी कि जेमा 13 जुलाई થી લઈ અને 25 જુલાઈ સુધી વરસાદ ચાલુ જ રહેવાનો છે, વરસાદ પડવાની સંભાવનાઓ છે. છતાં પણ હું આજે ફરી આપને ટેલી કરાવવા માંગુ છું કે બંગાળની ખાડીનું લો પ્રેશર જે સક્રિય છે અને અરબી સમુદ્રની અંદર એક વેલમાર્ક ડેવલપ થઈ છે, એને કારણે પણ આપણે હાલમાં હવામાનમાં ભેજ વધ્યો છે આજની તારીખે. અને આવતીકાલથી 23, 24 અને 25 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રના અમુક ભાગમાં વરસાદ થવાની સંભાવના છે, જેની અંદર અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જેવા વિસ્તાર છે, પણ કોઈ ગભરાવાની જરૂર નથી. વરસાદ એકદમ સામાન્ય અને મીડિયમ પ્રકારનો વરસાદ આવશે. કોઈ જગ્યાએ હળવા ઝાપટા ફક્ત પડી શકે છે અને સૌરાષ્ટ્રના જે આ વિસ્તારના મેં તમને નામ આપ્યા એ બાદ પણ બીજા ગુજરાતના અમુક ભાગો છે એની અંદર પણ હળવા ઝાપટા અને સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. અને હવે હું તમને એક વાત ખાસ એ જણાવવા માંગુ છું કે જે મેં પાછળના વિડીયોની અંદર આપને જણાવ્યું હતું કે જેમાં મેં આપને ભૂકંપ વિશે વાત કરી હતી, તો આજે એક ભૂકંપ વિશેની આપને ક્લિયરિટી કરી દઉં છું, જેમાં પણ આપણે કોઈ બહુ ખાસ ગભરાવાની જરૂર નથી. જે ભૂકંપની શક્યતા 27 જુલાઈથી લઈ અને 10 ઓગસ્ટ સુધીમાં છે, જેની અંદર 1.8થી લઈને 2.4 અને અમુક વિસ્તારની અંદર 2.3થી લઈ અને 3.9 સુધીનો ભૂકંપ આવી શકે છે. અને જ્યાં વધારે થોડોક તીવ્રતા હશે ત્યાં પાછળથી પણ થોડાક અમુક પ્રકારના આફ્ટર શોક આવવાની સંભાવનાઓ છે, જે ભારતના મોટાભાગના વિસ્તારો જે આપણે છે એના વિશે આપણે એક જાહેરાત કરીએ છીએ, જેની અંદર ગુજરાતનો પણ સમાવેશ થાય છે, જેમાં ગુજરાતમાં પણ આવા ભૂકંપની સંભાવનાઓ છે. અને હાલ જમીનની અંદર લાવા સક્રિય છે, જે સક્રિય લાવા તમે આપ જાણો તો કદાચ લગભગ ગઈકાલે જ રાજકોટની આસપાસમાં પણ 1.8 જેવી તીવ્રતાનો ભૂકંપ આવી ચૂક્યો છે. મેં વિડીયોની અંદર વાત કરી તે બાદ 4 દિવસ પછી પણ રાજકોટ અને ગોંડલ વિસ્તારની અંદર એ ભૂકંપના હળવા ઝટકા ઘણા લોકોએ મહેસૂસ કર્યા છે, જેનું ન્યૂઝપેપરે પણ આજના પેપરની અંદર છાપ્યું છે. અને હજી આવનારા સમયમાં પણ આવા અને આનાથી થોડાક વધારે ભૂકંપના ઝટકા આવે તેવી સંભાવનાઓ છે. તો માટે આપ સૌએ એ માટે તૈયાર રહેવું અને ભૂકંપથી બહુ ખાસ ગભરાવાની જરૂર નથી. ભૂકંપ નાનો આવશે, હળવો આવશે, પણ 27 થી 10 ઓગસ્ટ સુધી જે ભૂકંપની સંભાવનાઓ છે અને તેની અંદર ગુજરાતનો પણ સમાવેશ થાય છે, માટે હું આપને જણાવી દઉં કે ગુજરાતમાં પણ આવા હળવાથી સામાન્ય ભૂકંપના આંચકાવાની સંભાવના છે. બાકી વધુ વિગત કંઈ જાણકારી જોઈતી હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર આપ કોમેન્ટ કરજો, અમે આપને
કોઈ પણ પ્રકારની માહિતી હશે એ આપ સુધી પહોંચાડતા રહેશું. જરૂર પડશે તો વિડીયો પરથી વિડીયો બનાવીને પણ અમે આપ સુધી માહિતી પહોંચાડશું. બસ વિશેષ કંઈ માહિતી હશે તો ગમે ત્યારે હું આપને યુટ્યુબ પર જણાવતો રહીશ. રજા આપશો. ધન્યવાદ.